અને વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના ઘોડાસરમાં કરાયું છે આયોજન. ફ્લેટના રહીશોની સરાહનીય કામગીરી સામે આવી છે. પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ પણ કરાયું છે. ફ્લેટની ચારે દિવાલો બાજુ રોપાઓનું વાવેતર કરાયું છે, ત્યારે સામૂહિક સંકલ્પ લઈ રોપાઓનું વાવેતર કરાયું છે. हमारे अंत आखिरी लकड़ी की जरूरत होती है. वो लकड़ी हम लोग कहाँ से लेती है? पेड़ से. और यहाँ पर हम लोग ये वृक्षारोपण करके हम एक तो सीख बनना चाहते हैं दूसरों के लिए भी कि वो भी ये काम करें दूसरे लोग. और सिर्फ वृक्षारोपण करके नहीं, लेकिन उसके बाद उसकी पूरी देखभाल करना और कहाँ तक वो कितना बड़ा हो रहा है, उसको कोई पीड़ा तो नहीं हो रही है, कोई कष्ट नहीं हो रहा है, वो पूरा कम्प्लीट करना. एंड में वो जब हम અમારા અહીંયા આજે અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખેલ છે. મને બહુ ખુશી થાય છે કે આજે અમે 300 થી વધારે લોકો મળીને અહીંયા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરીએ છીએ. આનાથી નાના અને મોટા બધાને શીખવા મળે છે કે વૃક્ષારોપણ એ આપણા પર્યાવરણ માટે કેટલું જરૂરી છે, અને ઇવન આપણીની બધી સોસાયટીમાં આ કાર્યક્રમ થવો જોઈએ જેનાથી બધાને લાભ મળે. બીકોઝ પર્યાવરણ એ આપણી આજુબાજુમાં ખૂબ જ ફાયદાકારક છે. એની અંદર ભૂમિ, હવા, પાણી બધું એની અંદર સમાયેલું છે. પર્યાવરણથી બધાને ખબર હશે તો કે પર્યાવરણને આપણે શુદ્ધ રાખીશું તો આપણને કેટલા ફાયદા થાય છે. આપણી હવા શુદ્ધ થાય છે, આપણને ઓક્સિજન લેવલ વધુ મળે છે, અને ઇવન અમે બધા પ્રણ લઈએ છીએ સાથે મળીને કે આજે અમે આજે વૃક્ષારોપણનો જે બી અમે કાર્યક્રમ કર્યો છે એ અમે બધા આનું સારી રીતે જતન કરીશું, અને આને રોજે રોજ અમે પાણીથી અમે એને સિંચીને અમે એને મોટા કરીશું, અને જ્યારે એ મોટા થશે ત્યારે અમે બધા ગર્વ અનુભવીશું કે અમારો આ કાર્યક્રમ એટલો સારો સફળ રહ્યો. સંકલ્પ એ છે અમારો કે શાસ્ત્રના પ્રમાણમાં ઘણી બધી ઋષિમુનિઓ અંદર સુંદર મજાની વાતો કરેલી છે, અને સુંદર મજાની જયારે વાતો કરી છે એની અંદર લખેલું છે કે દ્યૌ હું શાંતિ, અંતરિક્ષકો શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ. અંદર એક શબ્દ મૂક્યો ઋષિ મુનિએ કે વનસ્પતયઃ શાંતિ. વનસ્પતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને શેના માટે થાય છે? વનસ્પતિનો ઉપયોગ, પર્યાવરણનો ઉપયોગ, દરેક પશુ પક્ષી માણસ માત્ર માટેનો પર્યાવરણનો ઉપયોગ થાય છે. જો વૃક્ષો જ નહીં જ હોય તો આનું જતન નહીં જ થાય તો આ બધું જીવન નકામું છે. અને વૃક્ષોના કારણે જીવ જંતુથી માંડીને માનવ માત્રથી માંડીને બધાનું જીવન એના ઉપર ચાલે. કેમ કે વૃક્ષો ફળ આપે છે, વૃક્ષો પુષ્પ આપે છે, વૃક્ષો અનાજ આપે છે, અને એનાથી દરેક માનવ માત્રનું જીવન ચાલે છે.